फिजियोथेरेपी इंटर्न डॉक्टर नेहल राठवाना मौत बादनी ऑडियो क्लिप वायरल थई। फिजियोथेरेपी डिपार्टमेंटना नोडल ऑफिसर डॉक्टर चेतना सेजूनो अन्य विद्यार्थी ने धमकावतो ऑडियो क्लिप वायरल थयो छे। डॉक्टर चेतना ने इंटर्न तबीब खुशाली परीख साथे धमकी भरी बातचीत ऑडियो में छे। डॉक्टर चेतना कोविड पॉजिटिव इंटर्न ने लाफो मारवानी वात करे छे। फिजियोथेरेपी इंटर्न ने एसएसजीना मेडिकल सुप्रिंटेन्डंट ने रजूआत करी छे। एसएसजीना मेडिकल सुप्रिंटेन्डंटे तपास कमिटी की जाहरात करी। फिजियोथेरापीनी इंटर्न नेहल राठवाना अकारे थयेला मौत बाद तेनी साथे अभ्यास करता अन्य विद्यार्थीओ साथे फिजियोथेरापीना हेड द्वारा जेरी भाषामां वात करवामां आवे छे ती ऑडियो क्लिप वायरल थई छे अने ए ऑडियो क्लिप साथे जे तेना साथी विद्यार्थीओ छे तेओ द्वारा मेनेजमेंटने रजूआत करवामां आवी छे अने आ अंगे कार्यवाही करवा माटे मांग पण करवामां आवी छे। जे सतत फिजियोथेरापीना हेड द्वारा तथा जे अन्य जे संबंधितो छे तेओ द्वारा सतत हेरेसमेंट करवामां आवतुं होवानुं आक्षेप पण करवामां आव्यो छे। अपनी साथे फिजियोथेरापीना इंटर्न छे, आखी ऑडियो क्लिप में कोण कोणी साथे शुं वात करी रह्यो छे? पहेला हा, जे एक ऑडियो क्लिप छे एमां एक इंटर्न हती जे ड्यूटी फरज बजाव्या बाद एक कोविड पॉजिटिव आवी हती, तो एना भागरूपे एने होस्टेलमां होटेलमां क्वॉरंटाइन करवामां आवी हती। બે દિવસ ક્વોરન્ટાઇન રાખવામાં આવી, ત્રીજા દિવસે અહીંથી ડૉક્ટર ચેતના સેજુ મેડમ એના પર કોલ ગયેલો છે અને એ આખું કોલ રેકોર્ડિંગની જે ક્લિપ છે એ તમે આખી સાંભળી શકો છો અને એમાં એને ફોર્સફુલી કહેવામાં આવેલું છે કે તું ઘરે જતી રહે અને ઘરે જો, એ છોકરી કહે છે કે મારા મમ્મીનું ઓપરેશન છે અને ઓપરેશન જો તારા મમ્મીની વ્યવસ્થા ના થતી હોય યા તો તું રિલેટિવને ત્યાં જાય યા તો મમ્મીને રિલેટિવને ત્યાં મોકલ, એ અમારો પ્રશ્ન નથી। એ આખી ઓડિયો ક્લિપ તમે સાંભળશો એટલે તમને એ પૂરો ખ્યાલ આવી જશે। બીજી એક ઓડિયો ક્લિપ છે એમાં જ્યારે આ વસ્તુને લઈને અહીંના ઇન્ટર્ન્સ ડૉક્ટરો રેસિડન્ટ ડૉક્ટરો જ્યારે ઓથોરિટીને એપ્લિકેશન આપવા જઈ રહ્યા છે ત્યારે એપ્લિકેશનમાં એ લોકો એને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે। જ્યારે એ જે પહેલી છોકરી છે એનો પૂછવામાં આવે છે ત્યારે એમાં એવું સેન્ટેન્સ આવશે જે વિડીયો ક્લિપ ઓડિયો ક્લિપ સાંભળશો, એમાં લાફો મારી દઈશ તું બંધ થઈ જા, આ આ શબ્દ ચેતના સેજુ મેમના છે। આ બહુ જ હાઈ ઓથોરિટીની ધમકી આપવામાં આવે છે જ્યારે પ્રિન્સિપાલ દ્વારા એ જ ઓડિયો ક્લિપમાં એવું સેન્ટેન્સ આપવામાં આવ્યું છે કે ડ્યુટી નહીં કરો તો ઉપરથી ઓર્ડર આવશે અને તમારું કમ્પ્લીશન અમે નહીં આપીએ। અને આગળ એક મેઇન આમાં એક આ ઓડિયો ક્લિપમાં એક મેઇન વસ્તુ એ છે કે ડૉક્ટર ચેતના સેજુ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે આની આગળ જે કોવિડ ડ્યુટી ના કરવાની જે ઇન્ટર્ન્સ હતા એ ના પાડતા હતા તો એનું જીએસસીબીટી રજીસ્ટ્રેશન મેં રોકાવ્યું છે અને એમને મેમો આપ્યો છે અને મેમોના ડરે એ લોકોએ ડ્યુટી કરી છે। આ ઓડિયો ક્લિપમાં ચોખ્ખું તમે સાંભળી શકશો, આ એ ઓડિયો ક્લિપ આખો જાહેર થયો છે। ડોક્ટર ચેતના સેજુ દ્વારા માત્ર આ બે વિદ્યાર્થીનીઓ સાથે જ આ પ્રકારની વાત કરવામાં કે બધાની સાથે આ પ્રકારની વાત કરવામાં આવે છે? હું ઇન્ટર્ન્સની સીઆર છું, મારું નામ સલોની ચૌહાણ છે। આ પ્રકારની વાત એ લોકો બધા જ સાથે કરે છે, ના કે અમારી સાથે, અમારા સાથે રેસિડેન્ટ્સ છે, R1 R2 એક્સટર્ન ઇન્ટર્ન્સ છે, બધાને જ આ પ્રકારની વાત કરવામાં આવે છે। એક્સટર્ન્સની ડ્યુટી રીના શાહ મેમ કરતા હતા, એ સંભાળતા હતા, છતાં એમાં એ વચ્ચે રાખીને બધું જ આવી રીતે કોઈને એક પર્સન બાકી નહીં હોય કે જેને એમણે ધમકાવ્યું નહીં હોય કે જેને એમણે થ્રેટ કોલ કે આવું નહીં આપ્યું કીધું હોય કે ભાઈ તમને મેમો આપશું સસ્પેન્ડ કરી દઈશું, હરેક પર્સનને આવું કીધેલું છે એમણે। શું રજૂઆત તમે કરી અને શું આશ્વાસન આપવામાં આવ્યું? અમે રજૂઆત એવી કરી હતી કે નેહલ રાઠવાને ફાઇનાન્શિયલ સપોર્ટ મળે એના પેરેન્ટ્સને હમણાં, બરાબર છે? પછી બીજો પોઈન્ટ અમારો એ હતો કે ઇન્ક્રીમેન્ટનું, અને ત્રીજો પોઈન્ટ એ હતો કે હવે કોઈ સ્ટુડન્ટ સાથે આવું થાય તો શું કરશો તમે? અને રંજન અય્યર સર અહીંયા આવ્યા હતા, એમણે એક અશ્યોરન્સ આપ્યું છે અમને કે કમિટી બેસાડશે ડૉક્ટર ચેતના સેજુ અને ડૉક્ટર રીના શાહના અગેન્સ્ટ, જેનામાં અમે અમારી બધી જ ફરિયાદો અને અમને શું જોઈએ છે એ અમે કહીશું, એમના સામે રજૂઆત કરીશું અને કમિટીમાંથી શું નિર્ણય આવશે એ પછી કહેવામાં આવશે। ડૉક્ટર ચેતના સેજુ વિરુદ્ધ જે કમિટી બેસે એટલાથી સંતુષ્ટ છો આપ? હા, એટલે અમને લોકોને હવે બસ લીગલ એક્શન લેવી જોવી જોઈએ એવું લાગે છે, બીકોઝ અમે લોકો, હું રેસિડેન્ટ છું અહીંયા, અમે લોકો અહીંયા 5 વર્ષથી અહીંયા જ કામ કરીએ છીએ અને અમને હવે બધું જ ખબર છે કે કેમનું બધા વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવે છે અને બધાને જ એવું કહેવામાં આવે છે કે આવું નહીં કરશો તો અમે આવું કરશું ને એટલું એવું બધું જ ચાલી રહ્યું છે, એટલે કોઈ અપોઝ કરવા રેડી નથી હોતું, બટ ફાઇનલી અમે લોકોએ હવે બહાર પાડ્યું છે બધું, તો બસ હવે ડિમાન્ડ શું છે? હવે ડિમાન્ડમાં તો એવું જ છે કે જે પણ રિસ્પોન્સિબલ હોય એ લોકોના અગેન્સ્ટ લીગલ એક્શન્સ લેવામાં આવે। જે રીતે ઇન્ટર્ન ઉપર ત્રાસ ગુજારવામાં આવે છે, માનસિક અને શાબ્દિક ત્રાસ ગુજારવામાં આવે છે, તે માટે જવાબદાર જે પણ અધિકારીઓ હોય તેઓની વિરુદ્ધમાં
वास्तव में पगला भरवामां आवे मात्र कमिटी बेसाड़ी देवाथी अने तपास करवाथी आ विद्यार्थी संतुष्ट नहीं खरेखर जे जवाबदार लोग छे तेओनी सामे पगला तो भरवा ज जोईए अने निहल राठवाना मौत माटे जे जवाबदार होय तेनु त्रासने कारणे मौत थयुं छे के वास्तवमां कोविडने कारणे मौत थयुं छे तमाम बाबतोनी तपास पण मांग करी रह्या छे अने जे जवाबदार होय तेओनी सामे पगला अने तेना परिवारने वर्तनની आ विद्यार्थीओ मांग करी रह्या जोवानुं आवे छे के एसएसजी मेनेजमेंट आ विद्यार्थीओनी रजूआत सांभळे छे के मात्र आश्वासन આપીને જે સમગ્ર મામલો છે તેને વિંટો વારે છે કેમેરામેન નિકી સોની સાથે યુનુસ ગાઝી